ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં કલસોર વિષય ભણવાનો છે કયો કલસોર વિષય આપણે કલસોરમાં છે એ આગળ પાઠ બે છે એ પૂરો થઈ ગયો છે સ્વાદી પોમાં અને પાઠ ત્રણ છે સ્વાદિપોથીમાં જોવાનો છે આ પાઠ છે આપણે ચોપડીમાં સમજી ગયા પાઠ ત્રણ હું પતંગિયું મારા પીલું શું હું પતંગિયું છું મારા પીલું નામ છે એ આપણે સમજી ગયા છે હવે આપણે સવાલ જવાબ જોવાના છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું લીમડાના પાન પર કાણા કેમ હતા લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી પાન ઉપર જે ઇયળો હતી તે યળો છે એ પાન ખાતી હતી એટલે છે પાનમાં કાણા હતા બીજું ઈવા કેમ ઉદાસ થઈ ગઈ ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા આથી ઇવા છે એ ઉદાસ થઈ ગઈ ત્રીજું ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા ના પડી ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોંટી રહેલા હતા ચોથું દ્વિજ અને એવા ક્યારે ક્યારે પીલુંની સંભાળ લેતા દ્વિજ અને એવા રોજ સવારે અને સાંજે નિશાળેથી આવતા જતા પીલુંની સંભાળ લેતા હતા બ છે બનો પહેલો સવાલ ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું બીજું પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા ત્રીજું દ્વિજે કોનું નામ પીલું પાડ્યું દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું ચોથો કોસેટો તૂટતા તેમાંથી શું બરાબર આવ્યું કોસેટો તૂટતા તેમાંથી જીવડું પતંગિયું બહાર આવ્યું પેજ નંબર ચોવીસ પૂર્ણ પેજ નંબર 25 ઉપર જુઓ પાંચમો સવાલ છે પતંગિયાની ચાર અવસ્થા લખો પતંગિયાની ચાર અવસ્થા પેલું ઈંડું પછી ઈયળ પછી કોસેટો અને પતંગિયું આવી રીતે છે એ પતંગિયું બને છે પ્રશ્નક બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નીચેના પ્રશ્નોમાં છે પ્રશ્નોના છે એ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અ દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોળા ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાયા કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા બનું પેલું દ્વિજ અને ઈવા પીલું કેવી રીતે ભાડ લેતા દ્વિજ અને ઈવા પીલુંને ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા રાત પડ્યું વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા તેવી રીતે તેની સંભાળ લેતા બીજું કોસેટો તૂટતા શું થયું તેની કેવી સ્થિતિ હતી કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાની પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી શું હતું તેની પાંખ છે એ ચોંટેલી હતી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની ને ખોટા વિધાન સામે ખોટાની નિશાની અનુ પહેલું પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા ખોટું બીજું મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા સાચું ત્રીજું પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી સાચું ખાઈ ખાઈને તો તમે પહેલવાન બનો તો ઈયળ તો બને ને ચોથું દ્વિજ કોસેટાને દબાવીને તપાસ્યો ખોટું કોસેટાને દબાવી ન શકાય પાંચમું કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું સાચું પેજ નંબર પચીસ પૂર્ણ પેજ નંબર છવ્વીસ ઉપર જુઓ સાચું કડવા લીમડાના ખૂણા કૂણા પાન તોડીને લાવ્યો ખોટું ત્રીજું ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું ખોટું ચોથું કોશેટા એકદમ કઠણ હતો સાચું પાંચમું પૂ પીલું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું ખોટું દ્વિજ અને ઈવાએ પીલું કહ્યું ઓડી જા ખોટું પ્રશ્ન ચાર ત્યારે તમને શું થાય કાઉન્સમાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો પેલું પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો ચિંતા થાય તે ને વાગી જશે તો એવું થાય ને તમને બીજું વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય તમે માળો લટકાવો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે ઉદાસ થવાય કે આમાં કેમ કોઈ રહેવા નથી આવતું ચોથું અંધારી રાત્રે આકાશમાં તારા જોઈ ત્યારે કેવું જોરદાર લાગે મસ્ત લાગે ને બહુ જ ગમે પાંચમું જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેટલું સુંદર લાગે છે બંધ બેસતા જોડકા જોડો ઈંડામાં ગો આવશે આ ચિત્ર જોવે ઈંડા આવા હોય ઈયળ ગો આવશે આવી હિયર છે કોશેટો ક આવશે ક્યાં છે કોશેટો આવો છે જો આમ પેક હોય પતંગિયું ખ આવશે પતંગિયું તો બધાને ગમે ને જોયેલું પણ હોય ને હવે બ છોડકા પેજ નંબર સત્યાવીસ ઉપર દ્વિજ અને ઈવા ગ આવશે ભાઈ બહેન હતા ઝીણી જીણી ક આવશે ઈયળો કુણા ગ શું આવશે પાંદડા પહેલવાન ખ પીલું હવે ક અનિરુદ્ધના તો ગો આવશે તેના ભદ્રેશને ક આવશે તેને માં ચ આવશે તેમાં ને ખ આવશે તેમને નો ઘ આવશે તેમનો હવે વાર્તા પ્રમાણે વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે જો અહીંયા નંબર આપ્યા છે પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું એવી રીતે આવશે ચલો જોઈએ પેલું લીલા પાંદડા પર પીળા ઈંડા હતા બે નંબર દ્વિચે યરનું નામ પાડ્યું ત્રણ નંબર પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો ચાર નંબર કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો પાંચમું પીલું ઉડી ગયું હવે છે સાતમું છે એ વાતચીત છે વાતચીત છે એ મૌખિક રીતે છે એ તમારે જાતે જોઈ લેવાનું છે પેજ નંબર સત્યાવીસ પૂર્ણ પેજ નંબર અઠ્યાવીસ ઉપર જોવા પ્રશ્ન આઠ આપેલા વાક્યો પરથી પ્રશ્નોના ઉત્તર લખો બીજી સવારે ઊંઘતા વેદ મને મીઠા લીમડા પાસે પહોંચ્યો બંને એટલે કેટલા વ્યક્તિ તો કે બે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું દ્વિજ અને એવા આ લીમડાના પાનનો સ્વાદ કેવો હતો મીઠો કેમ કે મીઠો લીમડો કે છે ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા બીજી સવારે ઊંટતા વેદ હવે જુઓ નામ સ્થળને સમય લખવાનો છે નામમાં ઈવા અને દ્વિજ ભાઈબહેનનું સ્થળ મીઠો લીમડો ને મીઠો લીમડા બરાબર ને મીઠો લીમડો મીઠો લીમડો જ સ્થળ આવશે ને બરાબર ને સ્થળ કાંઈ ફરી નથી જતું લીમડો જ છે હવે સમય તો કે બીજી સવારે ને બીજી સવારે બંને બીજી સવારે જ ગયા હતા ને ચલો બો તે પાંદડામાંથી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે બંને જણ એટલે કોણ કોણ દ્વિજ ઈવા ઈંડા ક્યાં હતા પાંદડા પર બંને કઈ વાતે ગભરાયા ઈંડા પડી જશે ઈંડાની ચિંતા કોને થઈ બંને જણને હવે છે નવમું પ્રશ્ન ઈયળ કોસેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્ય શોધીને અહીં લખો ઈયળ એનું પહેલું વાક્ય પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો બીજું જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો કોશેટો કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો કોશેટો એકદમ કઠણ હતો પતંગિયું તેમનું વહલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું બીજું પીલુંએ પોતાની પાખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું પેજ નંબર અઠ્યાવીસ પૂર્ણ પેજ નંબર ઓગણત્રીસ ઉપર જુઓ આ છે એ વાતચીત છે એ આપણે નહીં પ્રશ્ન અગિયાર જુઓ વાંચો શોધો અને વિચારો જો ગીતમાં આવું કોને થાય છે ગીત ગાવાની અમને મજા પડી કોને પંખીને પછી અમારું વજન ઓછું થઈ ગયું કોનું વાદળનું અમે નાના મોટા તારા ઉછેર્યા માળી પવન આવતા અમે નાચવા લાગ્યા પાન અમે ખિસ્સામાં શંખ અને છેક ભર્યા બાળકો સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવો જોવો ફરકી તો કે મરકી માહલી જાલલી પંપાળી માળી વર્ષી તરસી ઘૂમી ઝૂમી પાન ગાન હવે પ્રશ્ન બાર ખાલી જગ્યા તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા તો શું આવશે ચોંટી અમે કાંટા થઈને ચોંટી પડ્યા સૌના કપડાં ખાલી જગ્યા પડ્યા ભરાય ત્રીજું અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા તો કે રમી પ્રશ્ન ત્રણ સોરી પ્રશ્ન તેર સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેના પર સાચાની નિશાની કરો પેલું અમે પાન થઈ ફરકી રહ્યા અમને ઝાડ પર બેસવાની મજા આવી ગઈ ત્યાં સાચું કરવાનું છે હવે પેજ નંબર ઓગણત્રીસ પૂર્ણ થયા ને પેજ નંબર ત્રીસ ઉપર જુઓ અમે દરિયામાં વહાણ થઈ માહલી રહ્યા અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા હવે ત્રીજું અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા તો એમાં છે એ ત્રીજો જવાબ આવશે ત્યાં ખરું કરો અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા હવે ચોથું અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા એમાં પણ ત્રીજું આવશે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા અમે મોજાની છાલકતી આભને ગલી પચી કરીએ છીએ પ્રશ્ન ચૌદમો સાંભળો વાંચો શોધો વિચારો અને લખો તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે શિક્ષક ફકરો બોમાં વાંચશે તેમાં આવતા રેખાંકિક શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા લખવાનો છે જુઓ મેં અહીંયા છે એ અ બ છે બનો પેરેગ્રાફ છે ત્યાં સામે છે એ લીટી ધોયરી છે જુઓ અહીંયા અનિરુદ્ધ છે તો ત્યાં તેના આવશે જુજંતુઓ તેમનો અહીંયા ભદ્રેશ તો ત્યાં તે ભદ્રેશને જીવજંતુ તો મોનેને તે પછી અહીંયા છે એ જીવજંતુ તો ત્યાં પાછું તે આવશે પછી જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધિને તો એમને તું તારી મારી પછી જુઓ નીચે છે ભદ્રેશને જીવજંતુઓ તો કે તને તે એટલે કે અહીંયા લીટી મેં દોરેલી છે તે શબ્દ છે એ તમારે અહીંયા બાજુમાં લખવાના છે ચલો આપણે જે શબ્દ લખ્યા છે તે જોઈએ તે પહેલાંમાં તેના તેમનો તે મને તે તે એમને તું મારી તને અને તે આવી રીતે બાજુમાં ફકરમાં મેં લીટી દોરી છે એવી રીતે જ્યાં જે શબ્દ આવતો હોય ત્યાં તેની નીચે લીટી દોરવાની અને એ શબ્દ છે એ આપ બાજુમાં બોક્સ આપ્યું છે ત્યાં તમારે લખવાનો છે બરાબર ને હવે પ્રશ્ન એકથી ચૌદ સુધી તમારે પૂર્ણ કરવાનું છે હવે પાછા આપને ફરી વિડીયોમાં મળીશું બાય બાય